તો અગિયાર ઓક્ટોબરે ગુજરાતી ફિલ્મ ભલે પધારીયા સિનેમાઘરમાં આવી ગઈ અહીંયા આપણે લાઈફ ટાઈમ કલેક્શનની વાત કરવાની છે તમને એમ થશે કે ભાઈ ફિલ્મ રિલીઝ થઈને બે દિવસ બે દિવસમાં લાઈફ ટાઈમ કલેક્શનનો વિડીયો કેમ આવી ગયો તો એટલા માટે કે આ ફિલ્મ છે ને એ લગભગ લગભગ બે અઠવાડિયા એટલે કે ચૌદ દિવસથી મેક્સિમમ પંદર દિવસ આ ફિલ્મ થિયેટરમાં ચાલશે સોળમો દિવસ આ ફિલ્મ થિયેટરમાં નહીં જોવે એવું મને અત્યારે લાગે છે કારણ કે શો તમે બુક માય શોમાં જુઓ ને મેં સુરતના ખાલી જોયા છે બીજા કોઈના ખાલી ખબર નથી મને તો એક સિનેમા ઘરમાં એક શો આપેલો છે એટલે ખૂબ લાંબો સમય સુધી આ ફિલ્મનું સર્વાઈવ કરવું લગભગ મુશ્કેલ છે એમાં પહેલા દિવસે તો ઓફરમાં હતી કંઈક કે બાય ટુ ગેટ વન ફ્રી હવે બાય ટુ ગેટ વન ફ્રી હતી તોય પણ એનું ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન બે લાખ રૂપિયા આવ્યું છે ફક્ત બે લાખ રૂપિયા હવે તમે વિચાર કરો જો નોર્મલ ટિકિટ હોય તો તો ક્યાં જાય કલેક્શન થાય કે ન થાય એ પહેલાં તો પ્રશ્ન થાય એટલે આ એક શો હશે ને એમાં ઓક્યુપેન્સીનો એવો કોઈ રિપોર્ટ નથી આવ્યો પણ ઓક્યુપન્સી મારા ખ્યાલથી એક એક શો છે થિયેટરમાં છતાં ફિલ્મની ઓક્યુપેન્સી છે એ લગભગ લગભગ સાતથી આઠ સાતથી આઠ દસ ટકા સુધીની હશે કારણ કે કલેક્શન જોતા મને એવું લાગે છે એટલે આ ફિલ્મનું લગભગ લગભગ સોળમો દિવસ પંદરમો દિવસ જુઓ આ ફિલ્મ માટે ઇમ્પોસિબલ છે એટલે લાઈફ ટાઈમ કલેક્શન પ્રિડિક્શન આપણે લગાવી દઈએ હવે છે ને જો એની પહેલાં એક રિવ્યૂમાં એક પોઈન્ટ હતો એક લેખક સાહેબનો મારામાં કાલે મેસેજ આવ્યો એ પોઈન્ટ મારે ક્લિયર કરવાનો છે આ ફિલ્મના નહીં બીજા ફિલ્મના હતા તો એણે એવું પૂછ્યું કે તમે રિવ્યૂમાં એમ કીધું કે જ્યારે આ સ્ટોરી પેપર પર હશે ત્યારે સારી હશે પણ જ્યારે ફિલ્મ ઊભી થઈ પડદા પર આવી ત્યારે આખું બદલાઈ ગયું તો મારો કહેવાનો મતલબ એમ હતો કે પેપર પર હશે એટલે એવું હતું કે ફિલ્મનો આઈડિયા હું તમને એમ કહું કે ભાઈ મારી પાસે એક સ્ક્રિપ્ટ છે મારી પાસે એક ફિલ્મ છે એક સ્ટોરી છે એ સ્ટોરીમાં એવું છે કે ત્રણ મિત્રો છે એ એક ટ્રીપ પર જાય છે અને વચ્ચે કંઈક એવું થાય છે કે એ લોકો એક ગામમાં પહોંચી જાય છે અને આ ગામ આખું ભૂતોનું ગામ છે જ્યાં માણસ કોઈ નથી રહેતો આખું ભૂતોનું ગામ છે મારી પાસે આ રીતની સ્ટોરી છે તો ફિલ્મ બનાવીએ આપણે હવે તમે એટલું સાંભળીને કેવું લાગ્યું તમને આ ફિલ્મની સ્ટોરી કેવી લાગી અને એમાં પણ ગુજરાતીમાં તો આ તમને લાગી કે નહીં જબરજસ્ત એટલે તમે એનો આઈડિયા કહો કે પછી હું કદાચ મારા શબ્દો છે સમજાવવામાં હું થોડોક કાચો રહી ગયો તો મારો એ કહેવાનો મતલબ હતો કે ફિલ્મનો આઈડિયા એ આઈડિયા ફિલ્મનો જબરજસ્ત હતો પણ પછી જ્યારે સ્ક્રિપ્ટ આખી સ્ક્રીન પ્લે લખાણો આખી સ્ક્રિપ્ટ આખા સીન લખાણા ત્યારે પછી કંઈક ને કંઈક હું વાતાવરણ છે એ બદલાઈ ગયું મારો આ મતલબ હતો તો આશા કરું છું કે લગભગ એ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે લોકોનો પણ અને ડિરેક્ટર લેખક સાહેબનો પણ તો હવે આ ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન છે ને મારા ખ્યાલથી દસ લાખનું હું પ્રિડિક્શન લગાવું છું લગભગ તો ઓછું જ થશે પણ આ તો મેક્સિમમ કેવું કે આપણે આમ બાઉન્ડ્રી થોડીક વધારી દીધી દસ લાખનું મારા ખ્યાલથી આ ફિલ્મનું લાઈફ ટાઈમ થશે બાકી વધારે થશે એવું મને નથી લાગતું અને પહેલાં દિવસનું છતાં હું તમને બીજી વાર કહી દઉં કે ફક્ત અને ફક્ત શુક્રવારનું કલેક્શન બે લાખ રૂપિયા આવ્યું છે ઓફર હતી બાય ટુ ગેટ વનની છતાં બે લાખ રૂપિયા જ કલેક્શન આવ્યું છે આ ફિલ્મ તમે જોઈ લીધી છે કે નથી જોઈ મને કમેન્ટ સેક્શનમાં જણાવો બાકી જે કાંઈ તમારા રિવ્યૂ રેટિંગ આ ફિલ્મ જોઈ લીધી હોય પછીના હોય એ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો ધન્યવાદ